हेलो, बीएससी सेमेस्टर 5, कोर कंपलसरी 502। आपणे लेक्चर 1 થી 8માં 502ના યુનિટ 2ના એ પાર્ટ એટલે કે સોલિડ સ્ટેટ ફિઝિક્સમાં એ પાર્ટ ફ્રી ઇલેક્ટ્રોન થિયરી વિશે ચર્ચા કરી હતી। હવે આના પછીનો આજે લેક્ચર 9માં આપણે ફિઝિક્સ 502 સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ જે છે એનો યુનિટ 1 મેક્રોસ્કોપિક સ્ટેટ અને માઇક્રોસ્કોપિક સ્ટેટ વિશે ચર્ચા કરીશું। ઓકે, તો સૌ પ્રથમ લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં આપણે જોઈ લઈએ તો કે સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ એટલે શું। તો ફિઝિક્સમાં ઘણી બધી ફિઝિક્સની બ્રાન્ચો છે, જેમ કે ક્લાસિકલ મિકેનિક્સ, ક્વોન્ટમ મિકેનિક્સ, થર્મોડાયનેમિક્સ, સોલિડ સ્ટેટ ફિઝિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, ઓકે વગેરે જેવી એની બ્રાન્ચો છે। આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ, બરાબર છે। તો એમાં પહેલાં આપણે સમજીએ કે સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ એટલે શું। તો સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ એટલે કે ભૌતિકશાસ્ત્રમાં વાયુ અથવા ઘન પદાર્થ છે, કોઈ ધાતુનો ટુકડો છે, તો એમાં રહેલા કોઈ અસંખ્ય અણુઓ વિશે માહિતી, એમની ઊર્જા, એમની કદ, એમનું સ્થાનાંતર, એમની વેલોસિટી, બરાબર, એ બધું જ આપણે મેથેમેટિક્સનો એક પાર્ટ છે સ્ટેટિસ્ટિક્સ, એનો ઉપયોગ કરીને વાયુના જુદા જુદા ઇક્વેશનો સોલ્વ કરીએ છીએ, બરાબર છે। તો સ્પેશિયલી સ્ટેટિસ્ટિક્સનું પ્રોબેબિલિટી, મેથેમેટિકલનો જે ટોપિક છે મેથેમેટિક્સનો, પ્રોબેબિલિટી, એનો ઉપયોગ આપણે સ્ટેટિસ્ટિક્સ મિકેનિક્સમાં જોવા મળે છે। ઓકે, તો આજના આપણા લેક્ચરમાં જોઈશું આપણે મેક્રોસ્કોપિક સ્ટેટ અને માઇક્રોસ્કોપિક સ્ટેટ। આ સ્ટેટિસ્ટિક્સ મિકેનિક્સનું ઇન્ટ્રોડક્શન જ છે કે મેક્રોસ્કોપિક સ્ટેટ અને માઇક્રોસ્કોપિક સ્ટેટ શું છે એના વિશે જોઈશું। ઓકે, તો જોઈએ મેક્રોસ્કોપિક સ્ટેટ અને માઇક્રોસ્કોપિક સ્ટેટ। તો વાયુમાં કેટલીક અવસ્થાઓ કે જે દબાણ, તાપમાન અને કદ સાથે અચળ રહે, આવી અવસ્થાઓને સ્થૂળ અવસ્થાઓ અથવા મેક્રોસ્કોપિક અવસ્થાઓ કહે છે। ધારો કે કોઈ વાયુ છે, વાયુ લઈ લઈએ, અથવા તો કોઈ ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોન, ઓકે, કે એમાં અવસ્થાઓ છે કે જે દબાણ, તાપમાન અને કદ સાથે અચળ રહે છે, આવી અવસ્થાઓને શું કહે છે, સ્થૂળ અવસ્થાઓ કહે છે। હવે જોઈએ ઓરડાના તાપમાનને એન મોલ વાયુના અચળ તાપમાને પ્રયોગ કરવામાં આવે, ઇટ મીન્સ મેક્રોસ્કોપિક સ્ટેટ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ તો કે ઓરડાના તાપમાને એન મોલ વાયુ અચળ તાપમાને પ્રયોગ કરવા માટે એક દબાણ માપક અને બીજું કદ માપક સાધન હોય તો આ માટે અંકિત નળાકાર અને પિસ્ટનની રચનામાં વાયુ ભરેલો હોય છે તો નળાકાર ઉપર કદ દર્શાવતા કાપા વાંચવાથી અને પિસ્ટન પર દબાણ કરવાથી કદ અને દબાણ જાણી શકાય છે। ધારો કે અહીંયા એવું કહે છે કે આ કોઈ નળાકાર છે, આમાં ધારો કે આ એક પિસ્ટન છે, પિસ્ટન લગાવ્યું છે, અંદર વાયુના અણુઓ છે, ઓકે, તો આમાં આપણે એક દબાણ માપક અને કદ માપક સાધન હોય તો આપણે એના ઉપરથી શું માપી શકીએ, તો કે દબાણ અને કદ જાણી શકીએ। ઓકે, હવે ઓરડાના તાપમાને વાયુમાં એન અણુઓ આશરે 300 થી 400 મીટર પ્રતિ સેકન્ડની સરેરાશ ઝડપથી સંપૂર્ણપણે અસ્તવ્યસ્તી ગતિ કરતા હોય છે અને ગતિ દરમિયાન તેમની પરસ્પર અથડામણો ધરાવે છે અને એકબીજા ઉપર આંતર અણુ બળ લાગે છે, પરિણામે વાયુની દિવાલ સાથે અથડાવાથી
દબાણ ઉત્પન્ન થાય છે. ઓકે, બીજું અહીંયા કઈ રીતે દબાણ ઉત્પન્ન થશે? તો કે અંદર જે વાયુના અણુ હશે એ સ્થિર તો હશે નહીં, તો એ અંદર શું કરશે, મુવમેન્ટ કરતા હશે. તો એમની ઝડપ આશરે 300 થી 400 મીટર પર સેકન્ડની સરેરાશ ઝડપ હશે. તો એ સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. કોઈક વખત એ દિવાલો સાથે અથડાશે, એકબીજા સાથે પણ અથડાતા હશે. ઓકે, તો વાયુની પાત્ર પર અથડાવાથી શું ઉત્પન્ન થશે, દબાણ ઉત્પન્ન થાય છે. ઓકે, વાયુની પાત્રની દિવાલ સાથે પરમાણુઓની અથડામણ વખતે વાયુના દબાણમાં દિવાલને પોતાનું વેગમાન આપે છે. ઓકે, તો આજે શું કરશે, આજે વાયુ છે અહીંયા અથડાશે, તો વાયુ દિવાલ સાથે જેવો અથડાશે એટલે કે પોતાનું વેગમાન કોને આપશે, દિવાલને, અને પોતે ધીમો સ્લો થઈ જશે. તેના લીધે બળ અને દબાણની ગણતરી કરી શકાય છે કે કેટલું ફોર્સ દિવાલ ઉપર લાગ્યું. 0.1 સેકન્ડના સમયગાળામાં દરેક અણુઓ 30 થી 40 મીટર જેટલું અંતર કાપી ચૂક્યો હશે. અંદર જે અણુ છે એ રૂમ ટેમ્પરેચર ઉપર 30 થી 40 મીટર જેટલું અંતર કાપી ચૂક્યો હશે. ઓકે, હવે જોઈએ એક બીજું ઉદાહરણ. તો કે 0.1 મીટર પરિમાણ ધરાવતા પાત્રના 0.1 સેકન્ડમાં એન કણુઓનું આશરે 20 થી 40 મીટર જેટલું અંતર કાપે છે. તે દરમિયાન સ્થાન અને વેગમાન ફરીથી બદલાઈ ચૂક્યા હશે. ઓકે, ઓબ્વિયસલી, કારણ કે સ્થાન અને વેગમાન દર વખતે બદલાશે, કારણ કે જે અંદર રહેલું અણુ વાયુ છે એ એકબીજા સાથે અથડામણ કરશે, આંતરક્રિયાઓ કરશે, અને ધારો કે એ દિવાલ ઉપર અથડાશે ત્યારે પણ એનું વેગમાન શું થઈ જશે, બદલાશે. અને ઓબ્વિયસલી એ મૂવમેન્ટ કરશો એટલે દર વખતે એનું સ્થાન બદલાતું રહેશે. પરિણામે તેનું સ્થાન અને વેગમાન ચોકસાઈથી માપી શકાતું નથી. આનો ઉકેલ લાવવા માટે સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. સૂક્ષ્મ અવસ્થાઓ અને સ્થૂળ અવસ્થાઓ એટલે કે મેક્રોસ્કોપિક સ્ટેટ અને માઇક્રોસ્કોપિક સ્ટેટનો ઉપયોગ સ્ટેટિસ્ટિક્સ મિકેનિક્સમાં મહત્વનો છે. ઓકે, એના પછી છે ધારો કે વાયુના ઘણા બધા અણુઓ ધરાવે છે, વાયુમાં ઘણા બધા અણુઓ છે. અણુઓની અવસ્થાના યામો ક્યુજે અને પીજે વડે દર્શાવવામાં આવે તો અણુઓની લાક્ષણિકતા વડે દર્શાવાય છે, જેને સૂક્ષ્મ અવસ્થાઓ કહે છે. સ્થૂળ અવસ્થાઓમાં સમજ્યા તો શું કીધું, કે સ્થૂળ અવસ્થાઓ એટલે કે વાયુની કેટલીક અવસ્થાઓ કે જે દબાણ, તાપમાન, કદ સાથે અચલ રહે, આવી અવસ્થાઓને સ્થૂળ અવસ્થાઓ કહે છે. હવે વાયુના ઘણા બધા અણુઓ ધરાવે, કેટલા ઘણા બધા અણુઓ છે, એન અણુઓ છે, અને અણુની અવસ્થા સ્થાનયામો QI અને વેગમાનયામો PI વડે દર્શાવવામાં આવે છે. આ વાયુની અવસ્થા અણુની લાક્ષણિકતા વડે દર્શાવાય છે. શેના વડે દર્શાવે છે, લાક્ષણિકતા. તો કે વાયુની લાક્ષણિકતા જો PI અને QI વડે દર્શાવાતી હોય તો તેને કઈ અવસ્થાઓ કહે છે, સૂક્ષ્મ અવસ્થાઓ કહે છે. સ્થૂળ અવસ્થાઓ તાપમાન T, કદ V, દબાણ P ના સંતુલન સમયે મૂલ્યો દર્શાવે છે, તે અચળ હોય છે. સ્થૂળ અવસ્થાઓ કોના સંતુલન સમયે મૂલ્યો દર્શાવે છે, તો તાપમાન, કદ અને દબાણ, જે અચળ હોય છે. ઉષ્મીય સંતુલન પણ સમય પણ પાત્રમાં અણુઓની ગતિ હોય છે. જો ધારો કે આપણે કોઈ કહીએ કે આ પાત્રમાં રહેલા અણુઓ ઉષ્મીય સંતુલનમાં છે, ત્યારે પણ તેમની સ્થિતિ કેવી હોય છે, એ પણ એકબીજા અણુઓ પાત્રમાં એકબીજા સાથે અથડામણની ગતિ કરતા હોય છે. તેથી એકબીજા સાથે અથડામણ અનુભવે છે તે સતત ચાલુ રહે છે. પરિણામે સતત સૂક્ષ્મ અવસ્થાઓ બદલાય છે પણ સ્થૂળ અવસ્થાઓ બદલાતી નથી. ઓકે, કોઈ પણ સમયે સૂક્ષ્મ અવસ્થા તે જ ક્ષણે અણુઓની સ્થિતિ અને અણુઓના વેગમાનથી દર્શાવી શકાય છે. કોઈ ચોક્કસ સમયે સૂક્ષ્મ અવસ્થાઓ તે જ ક્ષણે અણુઓની સ્થિતિ તથા અણુઓના વેગમાનથી દર્શાવી શકાય છે. સ્થૂળ અવસ્થામાં અવલોકન કરી સૂક્ષ્મ અવસ્થાઓ અવલોકન દર્શાવી શકાતા નથી. ઇટ મીન્સ સ્થૂળ અવસ્થાના અવલોકન કરી, મેક્રોસ્કોપિક સ્ટેટના અવલોકન કરી આપણે સ્થૂળ અવસ્થાઓના અવલોકન દર્શાવવા હોય તો જે દર્શાવી શકાય નહીં. દરેક સ્થૂળ અવસ્થા ઘણી બધી સૂક્ષ્મ અવસ્થાઓ ધરાવે છે. દરેક સ્થૂળ અવસ્થાઓ ઘણી બધી સૂક્ષ્મ અવસ્થાઓ ધરાવે છે. ઓકે, હવે એના પહેલાં જોઈ લઈએ મેક્રોસ્કોપિક સ્ટેટ
અને માઇક્રોસ્કોપિક સ્ટેટ. તો એના માટે એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણી જોડે બે પાત્ર છે, આ પાત્ર એક અને આ પાત્ર બે. ઓકે ચલો, અને હાલ આપણી જોડે બે બોલ છે જેમના કદ આકાર બધું જ સરખું છે. આ બે બોલ છે અને કદ અને આકાર સરખું છે. આ બોક્સ એ છે, આ બોક્સ બી છે, બરાબર. હવે આ બંને બોલના કલર અલગ અલગ છે. શું છે? કલર અલગ અલગ છે. પણ તમને તમારી આંખો ઉપર પટ્ટી બાંધીને તમને કહેવામાં આવે કે આ બંને બોલને આ બંને બોક્સમાં તમને ઈચ્છા ફાવે તેમ મૂકો. એક એક બોક્સ એમાં તમે બંને પણ મૂકી શકો, બોક્સ બીમાં પણ બંને મૂકી શકો, બોક્સ એમાં એક મૂકી શકો અથવા બોક્સ બીમાં. તો જોઈએ, તો ધારો કે હું બંને બોલ હાલ આંખો ઉપર પટ્ટી બાંધેલી છે એટલે બંને બોલ સેમ આકાર બધું જ સરખું છે, વજન કદ આકાર બધું. તો ધારો કે હું અહીંયા બોલ એક મૂકું, અહીંયા બોલ બે મૂકું, અહીંયા ઝીરો મૂકું, તો મને એક સ્ટેટ મળ્યું કહેવાય, બરાબર છે. હવે ફરીથી બીજું કઈ રીતે, ધારો કે અલગ અલગ વ્યક્તિઓ મૂકે છે તો અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ રીતે મૂકવાના, બધાની આંખો ઉપર પટ્ટી છે એવું માનીએ. ઓકે, હવે બીજો કોઈ વ્યક્તિ મૂકે છે તો અહીંયા એક મૂકે છે, અહીંયા મૂકે છે, એટલે ટોટલ આપણી જોડે એક આગળનું અને આ બીજું, એટલે ટોટલ બે સ્ટેટ થયા. ઓકે, હવે ત્રીજો કોઈ વ્યક્તિ છે તો એક અહીંયા મૂકે છે, સોરી બંને અહીંયા અહીંયા એકે નથી મૂકતો, બીમાં બંને મૂકે છે. ઓકે, તો આ ત્રણ અવસ્થાઓ મળી, બરાબર છે. તો આજે ત્રણ અવસ્થાઓ મળી એ સ્થૂળ અવસ્થાઓ થઈ. શું? કઈ અવસ્થાઓ થઈ? સ્થૂળ અવસ્થાઓ, બરાબર. મેક્રોસ્કોપિક સ્ટેટ, માઇક્રો સ્ટેટ, એને આપણે મેક્રો સ્ટેટ પણ કહીશું. ઓકે, હવે આજે પાર્ટિકલ્સ હતા એ ઇનડિસ્ટિંગ્યુશેબલ કહેવાય, કે જેમને આપણે અલગ પાડી શકતા નથી કયો પાર્ટિકલ્સ કયો હતો, બરાબર. બંને બોલ, કારણ કે આંખો પર પટ્ટી હતી અને બંનેના આકાર સરખા હતા. હવે ધારો કે આ ગ્રીન કલરનો છે અને આ રેડ કલરનો છે. ઓકે, ફરીથી આપણે જોઈએ, વેઇટ. તો આ બોલ છે એ ગ્રીન કલરનો છે અને આ છે રેડ કલરનો, અને હવે આપણી આંખો ઉપર પટ્ટી નથી. તો ધારો કે કોઈ વ્યક્તિ અહીંયા ગ્રીન રેડ મૂકે છે, અહીંયા એકે પાર્ટિકલ્સ મૂકતો નથી, તો કેટલા સ્ટેટ મળ્યા? આ એક સ્ટેટ મળ્યું. ઓકે, હવે અહીંયા એકે મૂકતો નથી, અહીંયા ગ્રીન મૂકે છે, અહીંયા રેડ મૂકે છે, એટલે કે બંનેમાં મૂકે છે, તો આ બે સ્ટેટ થયા. હવે એના પછી આમાં ગ્રીન મૂકે છે, આમાં રેડ મૂકે છે. ઓકે, અને આનું ઓલ્ટરનેટિવ, આમાં રેડ મૂકે છે, આમાં ગ્રીન મૂકે છે. ઇટ મીન્સ અહીંયા ટોટલ આગળના બે અને આ બે, એટલે ટોટલ ચાર થયા. ઓકે, તો આપણને મેક્રો સ્ટેટ ઉપરથી ત્રણ અવસ્થાઓ મળી, જ્યારે માઇક્રોસ્કોપિક સ્ટેટ ઉપરથી આપણને કેટલી અવસ્થાઓ મળી? તો કે ચાર. તો મેક્રો સ્ટેટ અને મેક્રોસ્કોપિક સ્ટેટ, મેક્રો સ્ટેટ અને માઇક્રો સ્ટેટમાં તફાવત એટલો કે અહીંયા કેટલા અણુઓ, બે બોલ લીધા હતા, તો 2+1, તો આપણને 3 અવસ્થાઓ મળી. આ મેક્રોસ્કોપિકની વાત કરું છું હાલ. અને માઇક્રોસ્કોપિકમાં કેટલી મળશે? તો કે 2^n, એટલે કે જેટલા અણુ હોય એટલા, તો 2^2, એટલે કે 4, આપણને 4 અવસ્થાઓ મળશે. ઓકે ચલો, તો દરેક માટેની પ્રોબેબિલિટી પણ અલગ અલગ હશે. ઓકે, હવે આપણે એક ઉદાહરણ જોઈએ જે આપણા સિલેબસમાં છે. તો ઉદાહરણ તરીકે ફેજ અવકાશમાં બે કોષો આઈ અને જે, કોઈ બે કોષ આવેલા છે આઈ અને જે, અને ચાર અણુઓ એ બી સી ડી કોષોમાં ફેઝ બિંદુ એનઆઈ અને એનજે નીચે મુજબ છે. ઓકે, પહેલાં આપણે સમજી લઈએ સ્થૂળ અવસ્થાઓ માટે. સ્થૂળ અવસ્થાઓ, આ બે કોષ છે એનઆઈ એનજે, બરાબર છે, અને કેટલા પરમાણુઓ છે? એ બી સી ડી. ઓકે, તો ધારો કે
આપણે આગળ જે સૂત્ર જોયું કે ટુ ટુ પ્લસ વન જોયું હતું ને બે કણું માટે, અહીંયા ચાર અણુઓ છે તો કેટલી અવસ્થા મળશે? ફોર પ્લસ વન, જે આપણે સમજ્યા એટલે આપણને ડાયરેક્ટ ખબર પડી ગઈ. પણ જુઓ, આપણે સમજવું હોય ઇન ડીપલી તો કઈ રીતે? મેક્રોસ્ટેટ માટે તો જુઓ, હું ચારે ચાર પરમાણુ એ બી સી ડી અહીંયા મૂકું, ઓકે, અહીંયા હું ઝીરો મૂકું તો આ એક સ્ટેટ થયું. ઓકે ચલો, હવે આમાં હું એકે નથી મૂકતો, આમાં એ બી સી ડી મૂકું, આ બીજું સ્ટેટ થયું. ઓકે હવે આમાં હું મૂકું એ બી સી, આમાં મૂકું ડી. ઓકે તો આ ત્રીજું સ્ટેટ થયું. હવે આમાં મૂકું એ બી, આમાં મૂકું સી ડી, આ ચોથું સ્ટેટ થયું. ઓકે તો આ રીતે આપણને પાંચ અવસ્થાઓ મળશે. ઓકે જુઓ, અહીંયા આપણે દર્શાવેલું છે કે એનજેમાં, કારણ કે મેક્રોસ્કોપિક સ્ટેટમાં આપણે ઇન્ડિસ્ટિંગ્યુશિયેબલ પાર્ટિકલ્સને અલગ કરીએ છીએ, તો એના માટેની અવસ્થાઓ, કારણ કે આપણે બધા જ અણુઓ પરમાણુઓ કેવા છે? સરખા, અને જે ઇન્ડિસ્ટિંગ્યુશિયેબલ છે એટલે કે આંખોની પટ્ટી બાંધેલી છે અને આપણે અલગ કરવા છે, ઇટ મીન્સ એકબીજાથી જુદા પાડી શકાય એવા અણુઓ નથી. તો એમની વાત કરીએ તો એન આઈ, તો જો એન આઈમાં ચાર મૂકીએ તો એન જે માટે તો આ કેસ એક મળે, આ જે ઉદાહરણ મેં, ઓકે પછી આ બીજો એક કેસ મળે, આ ત્રીજો, ચોથો અને પાંચમો. એટલે કે એન જેમાં ચાર મૂકીએ, આમાં ઝીરો મૂકીએ, પહેલાંમાં ત્રણ મૂકીએ, એન જેમાં એન આઈમાં ત્રણ મૂકીએ, એન જેમાં વન મૂકીએ, એન આઈમાં બે મૂકીએ, એન જેમાં બે મૂકીએ, એન આઈમાં એક મૂકીએ, એન જેમાં ત્રણ મૂકીએ, એન આઈમાં ઝીરો મૂકીએ અને એન જેમાં ચાર મૂકીએ. તો આમ આપણને ચાર નહીં પણ પાંચ અલગ અલગ સ્થૂળ અવસ્થાઓ શક્ય છે. બરાબર, કયા સૂત્ર પ્રમાણે? તો કે કેટલા છે? તો કે ફોર અણુઓ છે, તો ફોર પ્લસ વન કરી દઈએ તો એટલી આપણને સ્થૂળ અવસ્થાઓ મળે. બરાબર છે, જે તમે યાદ રાખજો. ઓકે હવે સૂક્ષ્મ અવસ્થાઓ, સૂક્ષ્મ અવસ્થાઓ હોય તો ધારો કે ફોર સૂક્ષ્મ અવસ્થાઓ છે તો ફોર રેસ ટુ ફોર, ફોર રેસ ટુ ટુ ઇન્ટુ ફોર ઇન્ટુ ફોર કેટલા થશે? સોળ થશે. તો આવી રીતે આપણને સોળ સૂક્ષ્મ અવસ્થા મળશે. ઇન ડિટેલ આપણે હવે જોઈએ તો ચલો, પહેલી સ્થૂળ અવસ્થા એટલે કે પહેલી સ્થૂળ અવસ્થા એટલે કે એના માટે સૂક્ષ્મ અવસ્થાઓ કેટલી શક્ય છે? બરાબર છે, પહેલી સ્થૂળ અવસ્થા છે એ બી સી ડી, આમાં ઝીરો, આમાં એકે પાર્ટિકલ્સ મૂકતા નથી, એન આઈમાં ચાર મૂક્યા, એન જેમાં નથી મૂક્યો. ઓકે તો સૂક્ષ્મ અવસ્થાઓ માં એ બી સી ડી, સૂક્ષ્મ અવસ્થાઓ છે એ બી સી ડી, આપણી જોડે ચાર અણુઓ છે એ બી સી ડી, તો એ બી સી ડીમાં અહીંયા જુઓ, એ બી સી ડીમાં મેં ચાર અણુઓ મૂક્યા તો આમાં ઝીરો મૂક્યો. ઓકે તો અહીંયા કેટલી આપણને શક્ય સૂક્ષ્મ અવસ્થાઓ મળી? એક જ મળી. ઓકે હવે એન આઈમાં ત્રણ મૂકીએ, ફરીથી જોઈ લઈએ તો એન આઈમાં એ બી સી મૂકીએ અને ડી, આ સ્થૂળ અવસ્થા છે. સ્થૂળ અવસ્થામાં આપણને કયો અણુ મૂક્યો અહીંયા એ કશી જ ખબર નથી, કારણ કે બધા જ અણુઓ આપણે એક સરખા ગણ્યા છે. ઓકે પણ સૂક્ષ્મ અવસ્થાઓમાં આપણને ખબર છે કે આ અણુ આનાથી કઈ રીતના અલગ છે. તો એ બી સી ડી મૂકી, તો એ બી સી ડી, તો સૂક્ષ્મ સ્થૂળ અવસ્થા આપણને કેટલી મળશે? અહીંયા એક જ મળશે, પણ સૂક્ષ્મ અવસ્થાઓ મળશે એ બી સી ડી. ચલો એક મળી, પછી એ બી ડી મૂકીએ અને આમાં સી, પછી એ બી સી ડી અને આમાં બી, પછી બી સી ડી અને એ. ઓકે એમ આપણને ચાર અલગ અલગ શું મળશે? સૂક્ષ્મ અવસ્થાઓ મળશે. ઓકે ચલો, આના પછી સ્થૂળ અવસ્થાઓમાં એન આઈ બરાબર ટુ અને એન જે બરાબર ટુ, તો અહીંયા જોઈ શકાય છે કે એ બી મૂક્યા આમાં અને આમાં સી ડી. સ્થૂળ અવસ્થાઓમાં અહીંયા એક જ અવસ્થા મળતી હતી, કારણ કે એ બી સી ડી અને સી સી ડી તો બધાને એક સરખા ગણ્યા, તો એ બી સી ડી માટે એક જ અવસ્થાઓ મળી હતી. પણ અહીંયા એ બી અહીંયા સેટ કર્યું, સી ડી અહીંયા, પછી એ ડી, પછી બી સી,
એના પછી છે એસી બીડી, એના પછી છે બીડી એસી, એના પછી છે સીડી એબી, એના પછી છે બીસી એડી, જે ઇક્વેશન નંબર સોરી જેમાં ટોટલ છ સૂક્ષ્મ અવસ્થાઓ મળશે. કેટલી સૂક્ષ્મ અવસ્થાઓ મળશે? છ. ઓકે, એના પછી એનઆઈ ઇઝ ઇક્વલ ટુ 1 અને એનજે ઇઝ ઇક્વલ ટુ 3 છે. તો જે એનઆઈ કોષ છે એમાં એક જ અણુ મૂકવાનો અને એનજેમાં કેટલા મૂકવાના છે? 3. તો જોઈએ કેટલી કઈ સૂક્ષ્મ અવસ્થાઓ શક્ય છે. તો જુઓ અહીંયા એ, તો અહીંયા બીસીડી મૂક્યા, અહીંયા અલગ પરમાણુ કોઈ બી મૂક્યો તો અહીંયા એસીડી મૂક્યા, અહીંયા કોઈ અલગ પરમાણુ સી મૂક્યો તો અહીંયા કોઈક અલગ પરમાણુ એ બી ડી મૂક્યા, અહીંયા કોઈ ડી મૂક્યો તો અહીંયા એ બી સી મૂક્યા. એમાં એનાથી આપણને કેટલી શક્ય સૂક્ષ્મ અવસ્થા મળશે? 4. બરાબર. હવે થર્ડમાં તો એન 5મો નંબર છે, એનઆઈ બરાબર 0 અને એનજે બરાબર 4. સ્થૂળ અવસ્થા આના માટે એક જ મળશે અને સૂક્ષ્મ અવસ્થા પણ શું મળશે? એક જ. તો એનઆઈમાં 0 પરમાણુ મૂક્યો અને એનજેમાં 4, તો ટોટલ આપણને 1 મળશે અહીંયા. તો ટોટલ આપણને 6 + 4 + 1 11, અહીંયા 11 અને 5, ટોટલ 5. તો આપણને કુલ 16 અવસ્થાઓ મળશે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સની ઇન્ટ્રોડક્શન સમજ્યા અને એનો બેઝિક જે મેક્રોસ્કોપિક સ્ટેટ અને માઇક્રોસ્કોપિક સ્ટેટ વિશે સમજ્યા, એમ એમાં આપણે મેક્રોસ્ટેટ અને માઇક્રોસ્ટેટ વિશે સમજ્યા. વાયુમાં કેટલીક અવસ્થાઓ કે જે દબાણ, તાપમાન અને કદ સાથે અચળ રહે, તો આવી અવસ્થાઓને શું કીધી આપણે? સ્થૂળ અવસ્થાઓ કીધી. પછી એના ઉપરથી આપણે બે અલગ અલગ ઉદાહરણ લઈ સમજ્યા અને સૂક્ષ્મ અવસ્થાઓ અને સ્થૂળ અવસ્થાઓનો ઉપયોગ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સમાં મહત્ત્વનો છે, એટલા માટે આપણે ટોપિકને અહીંથી શરૂ કરેલ છે. ઓકે, એના પછી આપણે સ્થૂળ સૂક્ષ્મ અવસ્થાઓની વ્યાખ્યા જોઈ. તો સૂક્ષ્મ અવસ્થાઓમાં જે તે અણુ જે છે એ અવસ્થાઓ સ્થાનામો QI અને વેગમાનના યામો PI વડે દર્શાવવામાં આવે છે. બરાબર, તો એને આપણે શું કીધું? સૂક્ષ્મ અવસ્થાઓ કીધી. કોઈ સૂક્ષ્મ અવસ્થાઓ છે તો એના ઉપરથી સોરી કોઈ સ્થૂળ અવસ્થા છે એના ઉપરથી સૂક્ષ્મ અવસ્થાઓ નક્કી કરી શકાય નહીં. બરાબર છે, એટલે કે સ્થૂળ અવસ્થાઓના અવલોકન કરી સૂક્ષ્મ અવસ્થાઓની માહિતી આપી શકાય નહીં. અને કોઈ સ્થૂળ અવસ્થા છે અને ઘણી બધી સૂક્ષ્મ અવસ્થાઓ હોઈ શકે, જે આપણે આ ઉદાહરણ દ્વારા સમજ્યા. બરાબર, અહીંયા આપણે ઉદાહરણમાં સમજ્યા કે ફેજ અવકાશમાં 2 કોષો I અને J આવેલા છે અને 4 અણુ ABCD કોષમાં ફેજ બિંદુ NJ, એટલે કોઈ 2 બોક્સમાં 4 બોલને સેટ કરવાનું ઉદાહરણ લઈ આપણે સમજ્યા. તો કે સ્થૂળ અવસ્થાઓ કેટલી મળી આપણને? સ્થૂળ અવસ્થાઓ અહીંયા મળી આપણને 5. બરાબર છે, એ જ રીતે એના ઉપરથી આપણે 5 સ્થૂળ અવસ્થાઓ એટલે કે 4 + 1, જો 10 પાર્ટિકલ્સ આપેલા હોય તો એની સ્થૂળ અવસ્થાઓ કેટલી થશે? 10 + 1 એટલે કે 11, જે તમારે યાદ રાખવાની કે 10 અલગ અલગ પાર્ટિકલ્સ છે તો એની સ્થૂળ અવસ્થાઓ 11 થશે. ઓકે, એના પછી આપણે ABCD 4 જે અણુઓ હતા એને સૂક્ષ્મ અવસ્થાઓમાં અલગ અલગ 16 રીતે દર્શાવ્યા. કેટલા રીતે? 16 રીતે, એટલે કે 4 અણુઓ હતા તો 2 4 2 2, બરાબર, 4નો વર્ગ કર્યો એટલે એ સૂત્ર પ્રમાણે આપણને 16 મળ્યા, જે આપણે ડાયરેક્ટ કરી શકીએ છીએ, સમજી શકીએ છીએ, પણ આપણે કઈ રીતે સેટ થાય અહીંયા સમજીએ. ઓકે, તો ધારો કે આપણને કોઈ 10 અણુઓ આપેલા હોય તો 10 અણુઓની સ્થૂળ અવસ્થાઓ શોધવાનું કે તો 10^2 સોરી 10ની સ્થૂળ અવસ્થાઓ તો 10 + 1 એટલે આપણને 11 મળી જશે. પણ જો એવું પૂછે કે સૂક્ષ્મ અવસ્થા તો 10^2 એટલે કે 100 સૂક્ષ્મ અવસ્થાઓ મળશે. ઓકે, થેન્ક યુ.